था डिस्टर्ब थे मैं थोड़ी। तहा था था वह मह हलादी अपित सार्व धातु, अंति अने अति अजादी अपित सार्व धातु, एम ज ना? हाँ, ओके ओके કેવી રીતે એ ઓળખાણ થઈ એ આપણા માટે મહત્વ છે. ઓળખાણ કેવી રીતે થઈ, જેમ કે ટી સી મી, આ ત્રણ જે છે ને, હા કરી દે નાખો. ટી સી મી જે ત્રણ જે છે ને, ટી સી મી એટલે કે આપણો પ્રથમ પુરુષ એકવચન, મધ્યમ પુરુષ એકવચન અને ઉત્તમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એકવચન ટી, મધ્યમ પુરુષ એકવચન સી અને ઉત્તમ પુરુષ એકવચન મી. પણ આના મૂળમાં કોણ છે, ઓરિજિનલ પ્રત્યયો? તો કે તીપ, સીપ અને મીપ છે. મૂળ તો તીપ, સીપ અને મીપ છે, અને એમાં પની ઈત સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી, એટલે એ પિત થયા, એટલે એ પિત થયા. પણ આગળ કોણ છે, આ પ્રત્યયોની આગળ કોણ છે? બરોબર છે. તો ધારો કે તી જે છે એમાં આપણે તીને છૂટો પાડીએ, કે તીપ છે એ તીપને છૂટો પાડીએ, તો ત હલન થઈ જશે, ત હલન થઈ જશે. અને ત હલન થયા પછી, ત હલન થયા પછી હું બતાવું તમને. જો આ ટીપ, આ સીપ અને આ મીપ, બરોબર છે. આ મૂળ છે, એ મૂળમાં હલંત્યમ સૂત્રથી ત્રણેય પની ઈત સંજ્ઞા થઈ ગઈ. ત્રણેય પની તસ્ય લોપઃ દર્શનામ લોપઃ ઈત કરણથી, ઈત ના સૂત્રથી, બરોબર છે. હવે અ તો ગયો, અદર્શન થઈ ગયા, પણ સાથે નામકરણ કરતો જાય છે, નામકરણ કરતો જાય છે. એટલે નામકરણમાં એ આ ત્રણે ત્રણ પની ઈત સંજ્ઞા થવાને કારણે પિત કહેવાય છે. આનું નામકરણ શું પડી ગયું? પિત. સાથે સાર્વ ધાતુ તો પહેલા પાડી દીધું, જે આપણે છેલ્લે જોડીશું. સાર્વ ધાતુ પહેલા પાડી દીધું. કેમ પહેલા પાડી દીધું? તો કે તિયંગના પ્રત્યયો છે, ચાર લકારને લાગનારા તિયંગ પ્રત્યયો છે, બરોબર છે. આ પહેલી ઓળખ સાર્વ ધાતુની. હવે પનિત સંજ્ઞા થવાને કારણે પિત, પનિત સંજ્ઞા થવાને કારણે ત્રણે ત્રણ કોણ કહેવાય? ત્રણે ત્રણ પિત કહેવાય. આ બીજી ઓળખ. હવે ત્રીજી ઓળખ આપીએ, ત્રીજી ઓળખ આપીએ. આ બધી ઓળખ સાથે લઈને ચાલવાની છે, આખી ઓળખ. આપણે અડધી અડધી ઓળખ જ કરતા હતા, ખાલી નામકરણ. શું? તો કે તીસીમી, તીસીમી એ આખી આ ઓળખ નહીં, એ અધૂરી ઓળખ છે, બરોબર છે. આપણને કોઈ કહી જાય જેમ તેમ, તો એવું એના જેવું વાત હતું, બરોબર છે. તો પૂરેપૂરી ઓળખ એ સાચી ઓળખ છે. હવે સાર્વ ધાતુક થયા, આ સાર્વ ધાતુક થયા સાથે સાથે પિત થયા, પિત થયા. હવે પિત પછીની ઓળખ, તો કે તી જે છે, કે સી છે, કે મી છે, એને આપણે છૂટા પાડી. તો ત ઈ અને પ, સ ઈ અને પ, મ ઈ અને પ, આવું થાય. તો હલંત્યમથી ગયા ત્રણ. હવે વાત આવે છે આ આગળ જે છે, આગળ જે છે એ અજાદી છે કે હલાદી છે. એટલે આગળ અ છે, એટલે કે અચ છે. અજાદી એટલે અચ આદિ, અજાદી એટલે અચ આદિ, અને અચ એ પ્રત્યાહાર છે, અચ એ પ્રત્યાહાર છે અને હલ એ પણ પ્રત્યાહાર છે.
એટલે વ્યંજન અને અચ એટલે સ્વર. તો અહીંયા આગળ કોણ છે? સ અને મ માં હલ છે કે અચ છે? પૂજા, હલ હલ છે એટલે કે વ્યંજન છે, એટલે હલાદી થઈ ગયો, હલાદી થઈ ગયો, હલાદી થઈ ગયો. અને આ ઓળખ તો છે જ પાછી, પનીત સંજ્ઞા થઈ એટલે પિત, બરાબર? શું થઈ ગયું? ઓકે, હલાદી, હલાદી આગળ હલ છે, પછી પિત છે, પછી પિત છે, પનીત સંજ્ઞા થઈ ગઈ. અને પછી હલાદી પિત આગળ બીજી ઓળખાણ આપણે સારો ધાતુ કા, બરોબર છે? યંગ સિપ સારો ધાતુ કા, હલાદી પિત સારો ધાતુ આવી ઓળખાણ કેમ આપવી પડી છે? તો પાછળ જયારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ધાતુને, ત્યારે અંગ બનાવીએ છીએ. સૌથી પહેલા અંગ બનાવીએ છીએ અને અંગ બનાવતા પહેલા ધાતુને પણ ઇતકરણ કરીએ છીએ. ઇતકરણ કર્યા પછી ચાર સત્વ, ચાર વિધિ કરીએ છીએ અને પછી વિકરણ પ્રત્યય લગાવીએ છીએ. જો કર્તરી પ્રયોગ કરીએ તો ત્યારે ગુણ થાય છે કે નથી થતો, એના માટે આ ઓળખ જરૂરી છે. આ ઓળખ જરૂરી છે તો તમે સાચું અંગ ઓળખાવી શકશો અને સાચી પ્રક્રિયા કરી શકશો. એટલા માટે હલાદી પિત સર્વધાતુ. નમ્રતા, બરાબર? ઓકે, તો આ થઈ હલાદી પિત સર્વધાતુ. પછી એ જ રીતે આ ત્રણ બાકીના છો, બાકીના છ પ્રત્યય. છ કયા પ્રત્યય? તો કે તહ, તહ, પછી થહ, પછી થ, પછી વહ અને મહ. આટલા પાંચ, આટલા પાંચ, બરોબર છે? એ પાંચમાં પણ કોણ બેઠું છે આગળ? આગળ કોણ બેઠું છે? હલાદી, હલ, હલ, હલ બેઠું છે, બરોબર છે? એટલે હલાદી, એટલે હલાદી, હલાદી, બરોબર છે? પછી અહીંયા પનીત સંજ્ઞા ક્યાંય થતી નથી, એટલે શું શું થઈ જશે? આ શું થઈ જશે? નામકરણ અપિત. પનીત સંજ્ઞા થવાની પદ નહીં ને, પછી કરવાની વાત ક્યાં આવે, બરોબર છે? તો હલાદી અપિત અને પછી શું જોડી દઈશું પાછળ? સર્વધાતુ. ક્લિયર આટલું? આગળ પેલા ત્રણ કોણ હતા? આગળ ત્રણ કોણ હતા? હલાદી પિત સર્વધાતુ, અહીંયા અપિત, બરોબર છે? તો આ પાંચ અને પેલા ત્રણ, ત્રણ ઈસી મી, બરોબર છે? પાંચ છ સાત અને આઠ થઈ ગયા, આઠ થઈ ગયા. પણ આટલા આઠમાં બે ગ્રુપ પડ્યા, આમાં બે ગ્રુપ પડ્યા. આ પાંચ જે છે હલાદી અપિત સર્વધાતુ અને આ હલાદી પિત સર્વધાતુ, બરોબર છે? આ ત્રણ નું ગ્રુપ જુદું છે. હવે રહ્યો એક, રહ્યો એક, કોણ રહ્યું? તો કે અંતિ, અંતિ અને યા અતિ, આના દંતમાં અતિ બને, બરોબર છે? મૂળ તો જી છે, મૂળ તો જી છે, બરોબર છે? અને અહીંયા બધામાં જુદા જુદા પ્રત્યયો છે મૂળમાં,
બરોબર છે, તસ થસ બરોબર છે, થ વસ અને મસ હતા, આ ચારેયમાં સ છે અને સ નો આપણે વિસર્ગ બનાવ્યો હતો પ્રોસેસ કરીને, થમાં કોઈ પ્રોસેસ નહીં કરી અને અહીંયા જીમાં જોંત અને જોંત થી પછી અંતિ કર્યું હતું જી હોવાને કારણે, બરોબર છે. તો આ પ્રક્રિયા મેં આગળ તમને કહી દીધી. હવે ખાલી માત્ર ઓળખ આખી આપી દઈએ છીએ પૂરેપૂરી. તો હવે આ જે બે બચ્યા, બે યાની એક જ બચ્યો, બરોબર છે, પણ અદંત અને અનદંત, આ અદંત છે અને આ અનદંત છે. તો એમાં આગળ કોણ છે બંનેમાં? અચ છે કે હલ છે? અચ છે કે હલ છે? અચ. અજાદી થયો, અજાદી, અચ આદિ હું બરાબર જ થઈ ગયો, સંધિ થઈ અહીંયા, અચ આદિ બરાબર અજાદી. પછી આગળ શું કહીશું? અજાદી પિત કે અપિત? અપિત. અપિત, અજાદી, અપિત. અને પછી સાર્વધાતુ. ક્લિયર? નવે નવ, નવે નવ ક્લિયર? બરોબર ને નામકરણ? હવે સર, હા, પિતમાં પિત હોવાથી ગુણ થશે અને અપિત હોવાથી ગુણનો નિષેધ કરે છે. તો સર, હલાદી અને અજાદી એ સર માત્ર ઓળખ માટે છે કે આગળ કોઈ પ્રક્રિયામાં ફેરફાર લાવે છે? લાવશે, લાવશે. ત્યાં હજી આપણે પહોંચવાનું, શરૂઆત કરવાનું હતું, એટલે મેં આ પાકી ઓળખ કરી રહ્યો છું. બરોબર છે, આપણે હજી ત્યાં સુધી નથી પહોંચ્યા, પણ શરૂઆત કરવાની હતી એટલે આ પહેલી ઓળખાણ તમને આપી રહ્યો છું પૂરેપૂરી. આ જ ઓળખ ત્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે આગળ કરી શકીશું નહીં, એટલા માટે આ તમને કરાવી રહ્યો છું. પરિવર્તન લાવશે, અલાદીમાં લાવશે, અજાદીમાં લાવશે, અલાદીમાં લાવશે, પિત અપિતમાં લાવશે અને સાર ધાતુક અને આર ધાતુકમાં લાવશે. બરોબર છે, બધામાં લાવશે, એટલા માટે આ જરૂરી. હા, એ હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. ઓકે, હા, એટલે મારે જવું હતું ખાસ તો ત્યાં પહોંચવું હતું કે આપણા અષ્ટાધ્યાયીના શરૂઆતના જે સૂત્રો છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું ને છઠ્ઠું, આટલે સુધી પહોંચવું હતું. એમાંથી ત્રણ અધ્યાય તમે જાણી રહ્યા છો, જેમ કે પહેલું છે તો વૃદ્ધિરાદેજ છે, નામકરણના છે, સન્નાકરણના છે, જેમ કે વૃદ્ધિરાદેજ, પછી અદયમ ગુણ બીજું, અને પછી ત્રીજું છે ઈકો ગુણ વૃદ્ધિ. ઈકો ગુણ વૃદ્ધિ બેને ભેગા કરી દીધા તો બે નું શું થાય? તો ઈક હોય તો ગુણ અને વૃદ્ધિ થાય. બરોબર, જ્યાં ગુણ કરવાનો ત્યાં ગુણ થાય, ત્યાં વૃદ્ધિ કરવાની ત્યાં વૃદ્ધિ થાય. તો આ ત્રણ વસ્તુ નામકરણ કરી દીધા. ચોથું જે છે એ ચોથા સૂત્રમાં આ વસ્તુ આવી રહી હતી, એટલે મેં તમને આની પહેલી ઓળખ આપી રહ્યો છું. અને એ ઓળખ આપણે તો ચારે ચાર લકાર સુધી કરવાની છે, વિકરણની કરવાની છે અને કૃતની પણ કરવાની છે, સનાદિની પણ કરવાની છે, ચારે ચાર પ્રત્યયોની કરવાની છે આવી ઓળખ, આવી ઓળખ વિગતે, તો આપણે અંગ બનાવી શકીશું ધાતુને. કારણ કે ધાતુને લાગનારા આ ચાર પ્રત્યયો છે અને એ આની વિગતે ઓળખ આપીશું તો અંગ સીધું સરખું બેસાડી બને, ઓળખી શકીશું અંગને, નહીં તો અંગ ઓળખાશે નહીં. અને અર્ધ ધાતુકનું અંગ જુદું બને છે, અર્ધ ધાતુકને તો ગુણ વગેરે થશે નહીં, એ પછી આપણે જોઈએ છીએ. ઓકે, તો ચોથું સૂત્ર જે છે અષ્ટાધ્યાયનું, એટલે કે એક 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 ચાર, ન ધાતુ લોપ અર્ધ ધાતુ કે, આવું સૂત્ર આવી રહ્યું છે, એની પાળ હું તમને બાંધી રહ્યો છું એને જાણવામાં. સૂત્ર ન ધાતુ લોપે થાય છે પણ લોપ થયું છે સંધિ થવાને કારણે, બાકી લોપે છે છૂટું પાડીએ. ન ધાતુ લોપ અર્ધ ધાતુ કે, આવું સૂત્ર છે
ચોથું સૂત્ર છે અષ્ટાધ્યાયનું. હજી તો જીવો આપણે મારી ગણતરીમાં તો 102 સૂત્રો થયા છે. હજી મારે અમુક તો છોડી દીધા, છોડી દીધા એટલે કે જેમ 14 સૂત્રો છે મહેશ્વર સૂત્રો તત્કો એને મેં નહીં ઉમેર્યા. અને ઘણા બધા સંજ્ઞાકરણ આપણે 91-92 સંજ્ઞાઓ થાય છે કુલ 92 સંજ્ઞાઓ. અને એ સંજ્ઞા કરનારા જે સૂત્રો છે એ સૂત્રો પણ મેં નથી લીધા, એટલે આ બધા છોડી દીધા છે. જેમ જેમ આવશે તેમ તેમ પાછા ઉમેરતા જઈશ. પણ એ સિવાયના જે કઈ સૂત્રો આપણે ખાસ કરીને આ 4 લકારોના જે પ્રત્યયો બનાવ્યા એમાં જે આવ્યા એની જ યાદી મેં કરી તો લગભગ 102 અત્યાર સુધી થયા છે સૂત્રો. અને એ બધા આપણે તૈયાર કરવા પડશે, ક્લિયર, સાધવા પડશે. તૈયાર એટલે સાધવા પડશે, સમજીને, ગોખવાના નહીં, ગોખવાના નહીં. એટલે એ રીતે. અને પછી એક બાજુ આપણે પાછા અષ્ટાધ્યાયને યાદ કરીએ છીએ. અષ્ટાધ્યાય પોતાના ક્રમે બિલકુલ સાચી છે, બિલકુલ સાચી છે. પણ જે પદ બનાવવાનું કામ કરે એ છેલ્લે, કારણ કે પ્રકૃતિ પ્રત્યય બરાબર પદ બરાબર પદ, એટલે આમે પાણીની જે કઈ કાર્ય કરે છે, ચાહે કક્કો શીખવાડવો હોય ચાહે પદ શીખવાડવું, મૂળ તો બે જ વસ્તુ છે. કક્કો પહેલા શીખવાડવાનો અને પછી પદ બનાવતા શીખવાડવાનું, કે પદ કેવી પદની ઓળખ બનાવતા શીખવાડવાનું, આ બે જ કામ છે. તો એ ઓળખ જે છે એ છેલ્લેથી આપે છે. ચાહે કક્કો હોય, કક્કાની ઓળખ પણ આપવી હોય તો તમે જુઓ છો કે સૂત્રમાં પહેલી ઓળખ ક્યાં આપે છે, છેલ્લેથી આપે છે. અને પછી શરૂઆત કરે છે, પહેલા તરફ આવે છે, અંતથી શરૂઆત કરે અને શરૂઆત તરફ આવે છે. એવું જ પદમાં બની રહ્યું છે કે આ બધું જે છે એ લગભગ છેલ્લા અધ્યાયોમાં છે, 7-8 અને 7-8 માં છે આ બધા નીતિ નિયમ. અને એને આપણે પહેલા જોઈએ છે. સંધિ જે છે પણ અંતે છે, અષ્ટાધ્યાયના અંતે છે, જેને આપણે પહેલા જરૂર પડી રહી છે. પહેલા બધું ભેગું જ કર્યું છે, પ્રકરણો બનાવ્યા છે. અને એમાં આપણા પ્રત્યયો જે છે, પ્રત્યયો એ 3-1-1 એટલે ત્રીજા અધ્યાયથી શરૂ થાય છે, ત્રીજા અધ્યાયથી શરૂ થાય છે. એટલે ત્યાં પણ સૂત્રાત્મક શૈલીમાં જ આપણને કહી દે છે. જેમ કે પહેલું જ સૂત્ર ત્રીજા અધ્યાયનું પહેલું, પ્રત્યય, આવું જ સૂત્ર છે પ્રત્યય. તો એ પ્રત્યય છે 4th અને 5મો અધ્યાય પૂરો થશે. 5મો અધ્યાય, દરેક અધ્યાયમાં 4-4 પાદ છે, પ્રકરણોના આધારે 4-4 પાદ છે. તો એ 5 અધ્યાય પૂરા થશે, 5×20 પાદ, એ 20 પાદ સુધી પ્રત્યયનું જ કામ ચાલે છે. એ આખો એરિયા પ્રત્યયનો જ છે, 3-3 અધ્યાય, 3, 4, 5. વિષય કોનો છે? તો કે પ્રત્યયનો છે. એટલે એ પ્રત્યય પહેલું સૂત્ર 5મા અધ્યાયનું પહેલું સૂત્ર, અરે 5મા નહીં, 3જા અધ્યાયનું પહેલું સૂત્ર, 3જા અધ્યાયના પહેલા પાદનું પહેલું સૂત્ર, એટલે 3-1-1 સૂત્રનું નામ છે પ્રત્યય. આવું છે પ્રત્યય, આ રૂપ બનાવી દીધું છે. પ્રથમ વિભક્તિ એક વચન બનાવી પ્રત્યયનું, વિસર્ગ લગાડી દીધો, છૂપ પ્રત્યય લગાડી, એટલે પ્રત્યય. પણ એનું નામકરણ શું છે? તો કે 3-1-1 આવું નામકરણ છે, બરોબર છે. તો આ પ્રત્યયની અનુવૃત્તિ, અનુવૃત્તિ તમે સમજો છો, અનુવૃત્તિ કોને કહેવાય? વિના સર ઉપરના સૂત્રમાંથી લેવામાં આવે છે, જરૂર પડે એને લેવાનું, બરોબર છે. તો 3 અધ્યાયો કોને અનુસંધાનમાં છે? પ્રત્યયોના અનુસંધાનમાં છે. કયા પ્રત્યયો? આ આપણે 7 પ્રકારના છે, તે જે આપણે કહી રહ્યા છે, તે સનાદિ, વિકરણ, તિયમ, કૃત, શુપ, સ્ત્રી,
तद्धित बराबर छे 487 ए प्रत्यय नो विस्तार आ त्रण एक एक थी शुरू करी अने पांचमा अध्याय ना चौथा पादना अंतिम सूत्र सुधी चाले छे। तो त्रण अध्याय ना सूत्रों केटला छे 1819 1819 आंकड़ा सारा आवे छे एटले याद रही जाय छे, पण याद राखवानी टेक्निक होवी जोईए केवी रीते याद रहे। तो 18 आंकड़ो आपणे संस्कृत जगत में बहु जाणीतो छे, 18 नो आंकड़ो जे मने पण लागू पड़े छे, मारा वर्णमां पण लागू पड़े छे नामकरणमां, अने 19 एनी पछीनो आंकड़ो 18 घणा बधा छे ભગવદ્ ગીતાના અધ્યાય 18 યુદ્ધ 18 વગેરે વગેરે છેલ્લે કૂતરાના પગના જે નખ છે એ ગણશો તો 18 થશે, કોઈકના 20 હોય છે, આપણે બધાના 20 છે વગેરે વગેરે। તો 1819 એટલે 1819 સૂત્રો છે, અને એ 1819 સૂત્રોને પ્રત્યયની અનુવૃત્તિ એક ઓછું કરી દઈએ, કારણ કે પોતે પ્રત્યય જ છે એક સૂત્રમાં શરૂઆતથી, બાકીનામાં બધામાં પ્રત્યયની અનુવૃત્તિ લાગશે આવશે દરેકમાં, એટલે એ સ્પષ્ટતા પહેલા કરી દે છે શરૂઆતમાં કરી દે છે। પછી 1819 સૂત્રોમાં પ્રત્યય 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 નહીં કરતા, એટલે કે લખતા નથી, એકવાર લખે છે, આ જ લાઘવતા છે, આ જ સંક્ષેપકરણ છે, યુક્તિ છે, જે તે વખતે માત્ર સ્મૃતિ જ્ઞાન હતું, કંઠસ્થ પરંપરા હતી, અત્યારે જે છે એવું નહોતું, માત્ર બધું આપણા મેમરીમાં જ, મગજની મેમરીમાં જ રાખવાનું હતું, એની આ યુક્તિ છે અને એ જ ઉત્તમ છે, ગાગરમાં સાગર ભરવાનો છે। ઓકે, તો આપણે અષ્ટાધ્યાયી શરૂઆતના સૂત્રો જેમ જેમ લાગુ પડે છે તેમ તેમ, અને પછી સાથે સાથે કયા અધ્યાયમાં કયો ક્રમ છે એ પણ યાદ રહી જશે, કે કયા અધ્યાયનું કયું સૂત્ર છે, કયા પાદનું છે એ પણ યાદ રહી જશે સીધું, જેમ કે 3:1:1 પછી પ્રત્યય પછીનું જે સૂત્ર છે એ પરસ્ય છે, પરસ્ય છે। એક મિનિટ, ઓકે, તો પરસ્ય આવું સૂત્ર છે, પરસ્ય એ બીજું છે, એટલે કે 3:1:2 છે, એનો અર્થ એવો થાય છે કે આ જે પ્રત્યયો જે છે 487 એ ક્યાં લાગે છે, તો કે પરમાં લાગે છે, પછી લાગે છે, કોની પછી લાગે છે, તો કે ધાતુની પછી લાગે છે, અથવા તો પ્રકૃતિની પછી લાગે છે, પ્રકૃતિમાં બે છે, ધાતુ એ છે અને પ્રાતિપદિક છે, એટલે આ પરસ્ય તરત સૂત્ર લઈ લે છે, પ્રત્યય પરસ્ય એવું નથી કરતા, બેને એક સાથે નથી લેતા, પણ સ્પષ્ટતા કરવા માટે જુદું રાખ્યું છે અને પરસ્ય લીધું છે। આ રીતે એનો ક્રમ, અષ્ટાધ્યાયના સૂત્રોનો ક્રમ સળંગમાં કેવી રીતે છે, અને એ જ રીતે આપણે ઇતકરણ જોઈએ, ઇતકરણ તો ઇતકરણમાં પણ ક્રમ છે કે પહેલો ઉપદેશ આચ અનુનાસિક ઇત જ છે, પછી હલંત્યમાં જ છે, પછી ન વિભક્ત ઉષ્મા જ છે, એક પછી એક જે ક્રમમાં આવતા હોય એ ક્રમમાં જ આવે છે। પછી ધારો કે ત્રીજો ક્રમ છે, આમાં ત્રીજું સૂત્ર જે છે, તો ત્રીજું એવું છે કે આ જે પ્રત્યયો છે એ પ્રત્યયોની ઓળખ આપે છે, તો પ્રત્યયની ઓળખ એવી આપે છે કે આદ્યુતાત્ય
આવી આપે છે. એટલે કે ત્રણ એક ત્રણ. ત્રીજી સૂત્ર તો કે આદિ ઉદ્દાતસ્ય, આદિ ઉદ્દાતસ્ય. તો શું કે છે કે આ જે પ્રત્યયો જે છે એ પ્રત્યયો માં આગલો જે વર્ણ છે અચ્છ, દરેક પ્રત્યયોની અંદર રહેલો આગલો અચ્છ જે છે એ હંમેશા ઉદ્દાત જ હોય, એ હંમેશા ઉદ્દાત જ હોય. આવું કેવું છે, આવું કેવું છે. અને પછી તરત જ ચોથું સૂત્ર ધારો કે આપે છે, ત્રણ એક ચાર, ત્રણ એક ચાર. તો એમાં ધારો કે જો બદલાતું હોય તો એ આપે છે, જેમ કે અનુદાત છે, અહીંયા ઉદાતની વાત છે, અહીંયા ઉદાતની વાત છે. પછી શુક પિતવ એવું આવે છે, એટલે કે અનુદાત સૂત્ર આવું છે ચોથું. અનુદાત અને પછી શુક શુક પિતવ, શુક પિતવ આવું સૂત્ર છે. શુક પિતવ અહીંયા દ્વિવચન છે, અહીંયા દ્વિવચન છે. હવે અહીંયા ઉદ્દાત કયો આદિ, અહીંયા આદિ ઉદ્દાત કયો. હવે આ આદિ જે છે એમાં પાછો અહીંયા અનુવૃત્તિ લઈ લેવાની છે, અનુવૃત્તિ લઈ લેવાની છે. અને પછી આદિ અનુદાત શુક પિતવ આવું સૂત્ર છે. હવે અહીંયા આદિમાં બદલાઈ જાય છે, પણ ક્યાં બદલાય છે, શુક પ્રત્યય જે છે, શુક શુક એકવીસ. અને પછી અહીંયા શુક અપિતવ, શુક પિતવ. તો હવે આપણે પિત અપિતની વાત આવી, પિત અને અપિતની વાત આવી, એટલે ત્યાં પછી એ અનુદાત થઈ જાય છે. આવો આવો પરિચય. આ એક વિનાએ આગળ કહ્યું એટલે મેં થોડુંક તમને કહ્યું, પણ એને આપણે સરસ વ્યવસ્થિત ક્રમમાં લઈને જોઈશું, બરોબર છે. એટલે આ રીતે ક્યાં પિત અને અપિત થવાથી શું પરિસ્થિતિ સર્જાય છે એ આપણે અંગની ઓળખ સાચી કરવા માટે. અચ્છા, તો આ રીતે સૂત્રોમાં ક્રમ કેવી રીતે આપણે પ્રકરણ વાઇઝ યાદ રાખવો એના માટેની એક ટેકનિક છે. અચ્છા, મારે તમને લઈ જવાતા આમાં, એટલે કે ચોથા સૂત્રમાં લઈ જવાતા, અષ્ટાધ્યાયનું ચોથું સૂત્ર, બરોબર છે. પણ ચોથા સૂત્રમાં જતા પહેલા આપણે પ્રત્યયોની ઓળખ, સાચી ઓળખ આખી જાણવી જરૂરી હતી. અને એ હજી આપણે હજી બાકી છે, જેમ કે લટલકાર પરસ્મય પદને આપણે પૂરેપૂરી ઓળખ કરી લીધી, બરોબર છે. એ ઓળખ તમારે હવે ભૂલાય નહીં. એ જ રીતે હવે લટલકાર આત્માને પદની ઓળખ કરી લઈએ, લટલકાર આત્માને પદની ઓળખ કરી લઈએ. આપણી પાસે સમય 9 મિનિટ છે, એમાં જો થઈ જાય તો સારી વાત છે. આત્માને પદ લટલકાર, પહેલા તો મૂળ પ્રત્યયો, ત મૂળ પ્રત્યય, નમ્રતા. હા સર, મૂળ પ્રત્યયો આત્માને પદના, તો આતમ જો થાસ આતમ દ્વમ ઈટ વ હિમહિયંગ, બરાબર છે. ત આતમ છ જો પછી થાસ આતમ, થાસ આતમ, આતમ દ્વમ વ હિમહિયંગ, મહી અંગ
ओके जिज्ञासा बंद करो हाँ सर વાસણો બહુ ખકડે છે ઓકે તો ત આતાં છ આ સાતાં ગમ અને હિત વહી મહ્ય પછી એને આપણે શું કરી દીધું તું લટ લકાર તે તે ઇતે અંતે ઇતે અંતે અંતે કરી તું પછી તે ઇતે દ્વે તે इथे द्वे द्वे तितात्मने पदानाम तेरे पछि अहिया ए पहे महे ए महे करी तू हवे आपणे पेली ओळख जी आपणे लट लकार मां करी साची ओळख अजी एक थोडू अहिया करी लईए अनदंत मां बरोबर छे तो आते छे अने अहिया आथे छे આથે છે અને અહીંયા ઓતે અતે છે આટલું જ પરિવર્તન છે બાકી બધું સરખું છે હવે આપણે ઓળખ કરી લઈએ સાચી આખી ઓળખ બરોબર છે તો તે માં શું છે અથવા તો દરેક માં શું છે પેલા એક પછી એક ઓળખીએ ને એક પછી એક ઓળખીએ અચ્છા તો આ તે છે તે છે અહીંયા એ બદલાઈ ગયો ઈ બદલાઈ ગયો આ એ બદલાઈ ગયો વ બરાબર છે એમ બરાબર છે અને ધ બરાબર છે પાછો આ અલગ છે બરાબર ને તો હવે શું કરીશું આપણે તો કે આ તે સરખા સરખા જોઈશું ને તે પછી મહે અને દ્વે બરોબર છે એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ ને શું નામ આપીશું હલાદી અપિત સર્વધાતુ આ પાંચ ને તે સે વહે અરે તે સે દ્વે તે સે દ્વે અને વહે મહે એમનું નામ આપીશું હલાદી પછી અપિત અપિત પછી સાર્વધાતુ સાર્વધાતુ હલાદી અપિત સાર્વધાતુ બરાબર છે હલાદી અપિત અપિત સાર્વધાતુ બરોબર છે તો આ પાંચ હલાદી અપિત સર્વધાતુ આ રીતે ચારે ચાર લકારનો આખો કેટલા પ્રત્યયો ફૂલ હલાદી અપિત સર્વધાતુ છે કેટલા અજાદી અપિત છે કેટલા હલાદી પિત છે કેટલા બરોબર છે આ ચારે ચાર ટોટલ ચારે ચાર લકારોનો તાળો મેળવવો પડશે તાળો મેળવવો પડશે બરોબર છે એક એક ભેગા કરીએ છીએ અત્યારે હલાદી અપિત સર્વધાતુ પાંચ આગળ કેટલા હતા પરસ્મય પદમાં આ પાંચ છે એમ હોય પાંચ જ હતા એમ હોય પાંચ હતા કયા કયા તહ થહ બરોબર દસ થયા અને એમ કરીને આપણે ચાર ના ભેગા કરીશું ચાર ના ભેગા કરીશું બરોબર છે અને પછી કુલ નો આંકડો કરીશું આ બધું ગણિત એકદમ ક્લિયર છે ફિક્સ ગણિત છે ક્યાંય આગું પાછું નહીં થાય ઓકે તો હવે બાકીનામાં રહ્યા એ બાકીના રહ્યા એ હા અહીંયા ઈતે છે આતે છે આગલી વાત કરીએ ઈથે છે આથે છે પછી અંતે છે કે અતે છે
બે કોણ રહી ગયું આ એ રહી જાય છે આ એ કેટલા થયા અહીંયા એક આ બે આ ત્રણ અને ચાર બરોબર છે એમાં કોઈ પરિવર્તન છે ચાર ચારે આ તમને આંખો સમક્ષ દેખાય છે એટલે નહીં તો અઘરું પડે પાછું આંખો સમક્ષ ના હોય તો બરોબર પણ આપણે તો વગર જોઈએ જોવાનું છે દિવ્ય દ્રષ્ટિ રાખવાની છે હવે બરોબર છે અને દિવ્ય દ્રષ્ટિથી ઓળખવાનું છે માત્ર સંજયને જ નથી એવું નહીં આપણે પણ રાખવાની છે બરોબર છે ઓકે તો હવે આમાં શું થશે બાકીના ને ચાર ને બાકીના ચાર ને શું થશે બાકીના ચાર જે છે એ આગળ અચ છે બરોબર છે ક્યાંય પિત નથી એટલે અપિત છે એટલે અજાદી અપી ચાર વધાતો કેટલા છે ચાર છે અજાદી અપિત સર્વધાતુ આગળ કેટલા હતા એક હતો અંતિ કે અતે અરે અતિ બરોબર છે તો પાંચ અજાદી લટ લકારની જ ખાલી વાત કરીએ તો અને હજી એક આપણો આંકડો રહ્યો કયો જે આમાં નથી આવ્યો જેનું નામકરણ કર્યું તું હલાદી પિત સર્વધાતુ કેટલા હતા ત્રણ હતા ને હે હલાદી પિત તિસિમી બરોબર છે તો હવે કુલ 18 થઈ જાય છે 5 5 10 બાકીના ત્રણ લકારને ઓળખવાના છે બાકીના ત્રણ લકારને કાલે ઓળખી લાવવાની છે ઓળખાશે હે આવ સર પછી આગલું સૂત્ર આપણે ચાલશે કયું ન લોપહ અરે અષ્ટાધ્યાયનું ચોથું સૂત્ર શરૂઆતનું સૂત્ર બરોબર છે આ ઓળખીશું તો આ ઓળખી